Subscribe Education Study Target channel and press bell icon to get notifications. Education Study Target channel ની અંદર આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આ વિડિયોની અંદર આપણે પ્રશ્નાવલી જોવાના છીએ. એમાં કુલ 300 પ્રશ્નો જવાબ સાથે આપેલા છે. સરકારી જે નોકરીઓ માટેની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓના સંદર્ભમાં અનુસૂચિત જાતિ આદિજાતિ અને વિકસિત જાતિ કલ્યાણની યોજનાઓની પ્રશ્નાવલી છે મિત્રો. તો હવે આપણે જોઈએ આના વિશે. નાયબ નિયામક અનુસૂચિત જાતિ વિકસિત જાતિ કલ્યાણ તકેદારી અધિકારી આદિજાતિ કલ્યાણ સમાજ કલ્યાણ અધિકારી અનુસૂચિત જાતિ વિકસિત જાતિ કલ્યાણ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી સમાજ કલ્યાણ નિરીક્ષક અનુસૂચિત જાતિ વિકસિત જાતિ આદિજાતિ કલ્યાણ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી આ પ્રશ્નાવલી મિત્રો છે. હવે મિત્રો આપણે પ્રશ્નથી શરૂઆત કરીએ. જિલ્લા તકેદારી સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી કે જિલ્લા નાયબ નિયામક? તેમાં આવશે જિલ્લા કલેક્ટર. ત્રીજો પ્રશ્ન જોઈએ. અનુસૂચિત જાતિઓ માટેની ખાસ અંગભૂત યોજનાનું નામકરણ કયું છે? તો મિત્રો આ ચાર ઓપ્શન આપેલા છે. એની અંદર જોઈએ તો આદિજાતિ વિકાસ પેટા યોજના, અનુસૂચિત જાતિ પેટા યોજના, અનુસૂચિત જાતિ સંવર્ગી ઉત્કર્ષ યોજના, અનુસૂચિત જાતિ અમલીકરણ યોજના. તો એની અંદરથી જવાબ મિત્રો આવશે બ, અનુસૂચિત જાતિ પેટા યોજના. ગુજરાત રાજ્યમાં કેટલી અનુસૂચિત જાતિઓ જાહેર કરવામાં આવેલી છે? 30 જાતિઓ, 31, 35 કે 36? એની અંદર આવશે 36 જવાબ મિત્રો. અંગેર જાતિનો પછાત વર્ગની કઈ યાદીમાં સમાવેશ કરવામાં આવે છે? તો મિત્રો આની અંદરથી જવાબ આવશે અનુસૂચિત જાતિ. ગત માતંગ જાતિનો પછાત વર્ગની કઈ યાદીમાં સમાવેશ કરવામાં આવે છે? અનુસૂચિત જાતિ. હાડી જાતિનો પછાત વર્ગ કઈ યાદીમાં સમાવેશ કરવામાં આવે છે? તો એની અંદર મિત્રો આ ચાર ઓપ્શનમાંથી જવાબ આવશે બ, અનુસૂચિત જાતિ. મુકરી જાતિનો પછાત વર્ગ કઈ યાદીમાં સમાવેશ કરવામાં આવે છે? એમાંથી જવાબ આવશે બ, અનુસૂચિત જાતિ. મોચી જાતિનો પછાત વર્ગ કઈ યાદીમાં સમાવેશ કરવામાં આવે છે? સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, લઘુમતી જાતિ કે વિચરતી વિમુક્ત? એમાં આવશે મિત્રો એ ઓપ્શન. ગુજરાતમાં મોચી જાતિને અનુસૂચિત જાતિની યાદીમાંથી બહારમાંથી ભારત સરકારે કયા વર્ષમાં રદ કરેલ? 2002માં. 11મો પ્રશ્ન છે. અનુસૂચિત જાતિના વિસ્તારમાં પીવાનું પાણી ગંદુ કરવા માટે એટ્રોસિટી એક્ટ 2016 અંતર્ગત કઈ કલમ લાગુ પડે છે? કલમ 3(1), ક તલમ, કલમ 3(1) મ, કલમ 3(1) ભ અને કલમ 3(1) ખ. એની અંદર જવાબ આવશે મિત્રો ક જવાબ આવશે, કલમ 3(1) ભ. એટ્રોસિટી સુધારા 1/2016 અંતર્ગત સામાજિક બહિષ્કારના કિસ્સામાં કઈ કલમ લાગુ પડે છે? તો મિત્રો એની અંદર જવાબ આવશે બ, કલમ 3(1) યગ. તેરમો પ્રશ્ન છે. સરકારી નોકરીમાં અનુસૂચિત જાતિઓ માટે
गुजरात राज्य में केटला टका अनामत राखवामां आवेल छे? 7% मित्रों। अनुसूचित जाति माटे जिला सामाजिक न्याय समिति ना अध्यक्ष कोण होय छे? तो एनी अंदर जवाब आवशे मित्रों ड, अनुसूचित जाति अनुसूचित जनजाति ना सूटायेला सभ्य। जिला सामाजिक न्याय समिति ना सभ्य सचिव कोण होय छे? नायब जिला विकास अधिकारी, नायब नियामक अनुसूचित जाति, समाज कल्याण अधिकारी या समाज कल्याण निरीक्षक? एमाथी मित्रों जवाब आवशे क ऑप्शन, समाज कल्याण अधिकारी। हवे मित्रों 16મો प्रश्न जोईए। देशी ख्रिस्ती जातिनो पछात वर्ग कई यादी में समावेश करवामां आवे छे? देशी ख्रिस्ती ए आवशे ए ऑप्शन। सफाई कामदारोना विकास माटे अलग निगमनी रचना करनार देशनुं सौप्रथम राज्य क्यूं छे? गुजरात। सफाई कामदार विकास निगमनी स्थापना क्या वर्षमां करवामां आवी? 2001માં। सफाई कामदारों माटे डॉक्टर आंबेडकर आवास योजना माटे वार्षिक आवक मर्यादा केटली? आवक मर्यादा नथी। सफाई कामदारों ने भारत में शैक्षणिक लोन योजना हेठळ महत्तम केटली लोननु धिराण करवामां आवे छे? 10 લાખ। सफाई कामदार विकास निगम द्वारा विदेश अभ्यास माटे महत्तम केटली लोन आपवामां आवे छे? 20 લાખ। सफाई कामदार विकास निगम द्वारा आपवामां आवती शैक्षणिक लोन में कन्याओं माटे व्याजनो दर केटलो? 3.5%। अनुसूचित जातिओ पैकी केटली जातिओ अति पछात जातिओ तरीके जाहिर करेल छे? 12 જાતિ। अनुसूचित जातिओ पैकी अति पछात जातिओना विकास माटे अलग निगमनी रचना क्या वर्षमां करवामां आवे छे? 2012માં। परीक्षित लाल मजुमदार प्री एस एस सी शिष्यवृत्ति योजना हेठळ अनुसूचित जातिनी धोरण 6-8માં ભણતી બાળાઓને કેટલી શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે? 750। પરીક્ષિત લાલ મજુમદાર પ્રી એસ એસ સી શિષ્યવૃત્તિ યોજના હેઠળ ધોરણ 1-5માં ભણતા અનુસૂચિત જાતિના બાળકોને કેટલી શિષ્યવૃત્તિ આપવામાં આવશે? 500 રૂપિયા। 6-8માં 750 અને 1-5માં 500 રૂપિયા। 27 ભારત સરકાર શ્રી ધોરણ 9-10ના વિદ્યાર્થીઓને માટે પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના કઈ તારીખથી અમલમાં? તારીખ 1-7-2012। ભારત સરકાર શ્રીની પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવક મર્યાદા કેટલી? 2.5 લાખ રૂપિયા। 29મો પ્રશ્ન, ભારત સરકાર શ્રી પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ ધોરણ 9-10માં હોસ્ટેલર વિદ્યાર્થીઓને પ્રતિમાસ કેટલી શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે? 525 રૂપિયા। 30મો પ્રશ્ન જોઈએ, ભારત સરકારની પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ ધોરણ 9-10માં ડેસ્કોલર વિદ્યાર્થીને પ્રતિમાસ કેટલી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે? 225। એકત્રીસમો પ્રશ્ન છે, ભારત સરકાર શ્રીની પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ ધોરણ 9-10માં ડેસ્કોલર વિદ્યાર્થીને વાર્ષિક કેટલી એડ હોક રકમ ચૂકવવામાં આવે છે? 750 રૂપિયા। 32મો પ્રશ્ન છે, ભારત સરકાર શ્રીની
प्री मेट्रिक शिष्यवृत्ति योजना हेठ धोरण 9 અને 10 માં હોસ્ટેલર વિદ્યાર્થીઓને વાર્ષિક કેટલી એડ હોમ ચૂકવવામાં આવે છે? 1000 રૂપિયા. સ્વનિર્ભર સંસ્થાઓ સંચાલિત કોલેજોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ફ્રી શિફ્ટ કાર્ડ યોજનામાં કેટલી આવક મર્યાદા નિર્ધારિત છે? 250. 2.5 લાખ રૂપિયા. અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીઓના બાળકોની મુનિ મેતરાજ શિષ્યવૃત્તિ યોજના હેઠળ વાર્ષિક આવક મર્યાદા કેટલી નક્કી થયેલી છે? આવક મર્યાદા નથી. 35મો પ્રશ્ન. અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીઓના બાળકોને મુનિ મેતરાજ શિષ્યવૃત્તિ યોજના હેઠળ ધોરણ 1 થી 10માં ડેસ્કોલરને પ્રતિમાસ કેટલી શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે? 225 રૂપિયા. અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીના બાળકોને મુનિ મેતરાજ શિષ્યવૃત્તિ યોજના હેઠળ ધોરણ 3 થી 10માં હોસ્ટેલરને કેટલી પ્રતિમાસ શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે? 700 રૂપિયા. આ જ પ્રશ્ન છે મિત્રો, બરાબર છે, પણ એમાં ધોરણ 1 થી 10માં ડેસ્કોલરને વાર્ષિક કેટલી એડ હોક ચૂકવવામાં રકમ ચૂકવવામાં? 750. આ જ પ્રશ્નની અંદર જોઈએ, ધોરણ 3 થી 10માં હોસ્ટેલરને વાર્ષિક આવે કેટલી એડ હોક રકમ ચૂકવવામાં આવે છે? 1000 રૂપિયા. 39. ભારત સરકાર શ્રી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના વાલીની વાર્ષિક આવક મર્યાદા કેટલી નક્કી થયેલ છે? 2.5 લાખ રૂપિયા. 40મો પ્રશ્ન. ભારત સરકાર શ્રીની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ અનુસૂચિત જાતિની કન્યાઓના વાલીની વાર્ષિક આવક મર્યાદા કેટલી નક્કી થયેલ છે? 2.5 લાખ રૂપિયા. ભારત સરકાર શ્રીની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ અનુસૂચિત જાતિના એ ગ્રુપમાં અભ્યાસ કરતા ડેસ્કોલર વિદ્યાર્થીઓને પ્રતિમાસ કેટલી શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે? 550. 42મો પ્રશ્ન. ભારત સરકાર શ્રીની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ અનુસૂચિત જાતિના બી ગ્રુપમાં અભ્યાસ કરતા ડેસ્કોલર વિદ્યાર્થીઓને પ્રતિમાસ કેટલી શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવશે? 530 રૂપિયા. એ ગ્રુપમાં 550 અને બી ગ્રુપમાં મિત્રો 530. સરસ્વતી સાધના યોજના હેઠળ કયા ધોરણમાં અભ્યાસ કરતી કન્યાઓને સાયકલ આપવામાં આવશે? ધોરણ 9માં. સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9માં અભ્યાસ કરતી કન્યાઓના વાલીની ગ્રામ્ય વિસ્તાર માટે કેટલી વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે? 1,20,000. 45મો પ્રશ્ન છે. સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9માં અભ્યાસ કરતી કન્યાઓના વાલીની શહેરી વિસ્તાર માટે કેટલી વાર્ષિક આવક મર્યાદા નક્કી કરેલ છે? 1.50 એટલે કે 1,50,000. 46. અનુસૂચિત જાતિના ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા બાળકોને રાજ્ય સરકાર તરફથી કેટલા જોડી ગણવેશ સહાય આપવામાં આવશે? 3 જોડી. 47મો પ્રશ્ન છે. અનુસૂચિત જાતિના ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા બાળકોને રાજ્ય સરકાર તરફથી 3 જોડી ગણવેશ માટે કેટલી સહાય આપવામાં આવશે? 600 રૂપિયા. 48મો પ્રશ્ન. અનુસૂચિત જાતિના ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા બાળકોને રાજ્ય સરકાર તરફથી ગણવેશ સહાય યોજના હેઠળ વાર્ષિક આવક મર્યાદા કેટલી નક્કી કરેલ છે? આવક મર્યાદા નક્કી કરેલ નથી. 49મો પ્રશ્ન છે. શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહન સહાય યોજના હેઠળ સહાય પાત્ર અનુસૂચિત જાતિના ધોરણ 11-12માં સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીની વાર્ષિક આવક મર્યાદા કેટલી નક્કી કરેલ છે?
450,000। 50મો પ્રશ્ન, શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહન સહાય યોજના હેઠળ સહાય પાત્ર અનુસૂચિત જાતિના ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વાલીઓની વાર્ષિક આવક મર્યાદા કેટલી નક્કી કરેલ છે? 4.50 લાખ, એટલે કે 4,50,000। 51મો પ્રશ્ન, શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહન સહાય યોજના હેઠળ સહાય પાત્ર અનુસૂચિત જાતિના ધોરણ 11-12માં સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બંને વર્ષમાં કુલ કેટલી સહાય આપવામાં આવે છે? 12,000। શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહન સહાય યોજના હેઠળ સહાયપાત્ર અનુસૂચિત જાતિના ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બંને વર્ષમાં કુલ કેટલી સહાય આપવામાં આવે છે? 30,000। કોલની સંલગ્ન છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના બાળકોને ભોજન બિલ પેટે પ્રતિ માસ કેટલી સહાય આપવામાં આવે છે? 1200। એના પછીનો પ્રશ્ન છે, કોલની સંલગ્ન છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના બાળકોને ભોજન બિલ યોજનામાં વાલીની વાર્ષિક આવક મર્યાદા કેટલી નક્કી કરેલ છે? 4.5 લાખ રૂપિયા। 55મો પ્રશ્ન, કોમર્શિયલ પાયલોટ તાલીમ માટે લોન યોજનામાં વાર્ષિક આવક મર્યાદા કેટલી નક્કી કરેલ છે? આવક મર્યાદા નક્કી કરેલ નથી। 56મો પ્રશ્ન છે, કોમર્શિયલ પાયલોટ તાલીમ માટે લોન યોજના હેઠળ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કેટલી લોન આપવામાં આવે છે? 25 લાખ। 57, કોમર્શિયલ પાયલોટ તાલીમ માટે લોન યોજના હેઠળ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થિનીઓને આપવામાં આવતી લોન 4%। 58મો પ્રશ્ન છે, ડૉક્ટર આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીને વાલીની વાર્ષિક આવક મર્યાદા કેટલી નક્કી કરવામાં આવે છે? આવક મર્યાદા નક્કી નથી। 59મો પ્રશ્ન, ડૉક્ટર આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કુલ કેટલી લોન આપવામાં આવે છે? 15 લાખ। 60મો પ્રશ્ન છે, ડૉક્ટર આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે લોનનો વ્યાજદર 4%। 61મો પ્રશ્ન, મેડિકલના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સાધન ખરીદવા સરકારશ્રીની તરફથી કેટલી સહાય આપવામાં આવે છે? 10,000 રૂપિયા। 62મો પ્રશ્ન છે, ઇજનેરી અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સાધન ખરીદવા સરકાર તરફથી કેટલી સહાય આપવામાં આવે છે? 5,000 રૂપિયા। 63મો પ્રશ્ન છે, મેડિકલ ઇજનેરી ડિપ્લોમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાધન સહાય યોજના હેઠળ તેઓના વાલીની વાર્ષિક આવક મર્યાદા કેટલી નક્કી કરવામાં આવેલ છે? 2.5 લાખ રૂપિયા। વંદનીય સંતશ્રી વાસિયા દાદા અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિના બાળકોને શિષ્યવૃત્તિ યોજના હેઠળ ધોરણ 1-8ના કુમાર કન્યાઓને વાર્ષિક કેટલી શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે? 750। વંદનીય સંતશ્રી વાસિયા દાદા અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિઓના બાળકોને શિષ્યવૃત્તિ યોજના હેઠળ ધોરણ 9-10ના કુમાર કે કુમારીઓને વાર્ષિક કેટલી શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે? 1,000 રૂપિયા। છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજના હેઠળ રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમે આવનાર અનુસૂચિત જાતિના ધોરણ 10ના વિદ્યાર્થીની રાજ્ય તરફ કેટલી ઇનામ આપવામાં આવે છે? 41,000। છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજના હેઠળ રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમે આવનાર
अनुसूचित जातिना धोरण 12 मां तमाम प्रवाहना विद्यार्थी के विद्यार्थिनी ने राज्य सरकार तरफ से केटली इनाम नी रकम आपवामां आवे छे। धोरण 12 मां पछी कोई पण प्रवाह मां होय तो एने मित्रों 21,000 रुपया आपवामां आवे छे, परंतु धोरण 10ना विद्यार्थीओने 41,000 रुपयामां आपवामां आवे छे प्रथम क्रमे आवनारने। छत्रपति शाहूजी योजना हेठळ मित्रों तृतीय क्रमे आवनार धोरण 10 के 12 मां होय एने केटली आपवामां आवे छे 4,000 रुपया। पछी धोरण 10 मां होय के 12 मां होय पण जो त्रीजा क्रमे आवे जिल्ला कक्षाए, પેલું બંને રાજ્ય કક્ષાએ છે મિત્રો અને આ જિલ્લા કક્ષાએ, તો 4,000 રૂપિયા। આઈટીઆઈ ધંધાકીય કે તાંત્રિક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને માસિક કેટલું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે 400 રૂપિયા। એક વર્ષના માન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને માસિક કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે 400 રૂપિયા। હવે મિત્રો આની અંદર જોઈએ તો સેમ ઉપરનો પ્રશ્ન એવો છે, પણ માસિક એટલે કે સ્ટાઇપેન્ડ યોજનાની ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા કેટલી છે? આવક મર્યાદા માટે તો કે 1,20,000। 72મો પ્રશ્ન છે, સુબેદાર રામજી આંબેડકર ગ્રાન્ટ ઇન એડ છાત્રાલય યોજના અંતર્ગત છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નિભાવ ભથ્થા પેટે પ્રતિમાસ વિદ્યાર્થી દીઠ રાજ્ય સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવશે? 1,500 રૂપિયા। સુબેદાર રામજી આંબેડકર ગ્રાન્ટ ઇન એડ છાત્રાલય યોજના અંતર્ગત છાત્રાલયમાં પ્રવેશ માટે શહેરી વિસ્તાર માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓનું વાલિકની આવક મર્યાદા નક્કી કરેલ છે 1.50। ડૉક્ટર આંબેડકર સરકારી કુમાર છાત્રાલયોમાં પ્રવેશ માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીના વાલીની આવક મર્યાદા 1,00,000। આંબેડકર સરકારી કન્યા છાત્રાલયોમાં પ્રવેશ માટે અનુસૂચિત જાતિની વિદ્યાર્થીઓના વાલીની આવક મર્યાદા કેટલી? આવક મર્યાદા નથી। ત્રોતેરમો પ્રશ્ન છે, જુગતરામ દવે આશ્રમ શાળા યોજના અંતર્ગત કાર્યરત આશ્રમ શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી દીઠ પ્રતિ માસ કેટલી નિભાવ ગ્રાન્ટ આપવામાં આવે છે? 1,500। સમરસ છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીના વાલીની આવક મર્યાદા કેટલી નક્કી કરેલી છે? 6,00,000 રૂપિયા। માનવ ગરિમા યોજના અંતર્ગત વ્યવસાય માટે અનુસૂચિત જાતિના લાભાર્થીને સાધન સહાય મેળવવા શહેરી વિસ્તારમાં કેટલી આવક મર્યાદા નક્કી કરેલ છે? 1.50 એટલે 1,50,000। 79 ડૉક્ટર પીજી સોલંકી તબીબી વ્યવસાય માટે લોન સહાય યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કેટલી લોન આપવામાં આવે છે? 2,50,000। ડૉક્ટર પીજી સોલંકી તબીબી વ્યવસાય માટે મિત્રો આ જ પ્રશ્ન છે, પણ આની અંદર જે અનુસ્નાતક થયેલ હોય ડૉક્ટરને સર્જિકલ નર્સિંગ હોમ રૂમ થવા લોન ઉપરાંત કેટલી સહાય આપવામાં આવશે? 50,000। 81મો પ્રશ્ન, ડૉક્ટર પીજી સોલંકી યોજના અંતર્ગત વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીના વાલીની વાર્ષિક આવક મર્યાદા કેટલી નિયત કરે છે? 1,20,000। સંત શ્રી રવિદાસ ઉચ્ચ કૌશલ્ય વર્ધક તાલીમ યોજનાઓમાં અનુસૂચિત જાતિના જાતિના તાલીમાર્થીઓને પ્રવેશ મેળવવા માટે કેટલી વાર્ષિક આવક મર્યાદા નક્કી કરેલ છે? 4,50,000। 83મો પ્રશ્ન છે મિત્રો, ડૉક્ટર સવિતા આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના હેઠળ સરકાર તરફથી કેટલી સહાય આપવામાં આવે છે? 1,00,000। કુવેરબાઈનું મામેરું યોજના હેઠળ લાભ લેવા માટે અનુસૂચિત જાતિના શહેરી વિસ્તારના લાભાર્થીઓને માટે કેટલી વાર્ષિક આવક મર્યાદા નક્કી થયેલ છે? 1,50,000।
85મો પ્રશ્ન છે, કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ લાભ લેવા માટે અનુસૂચિત જાતિના ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે કેટલી વાર્ષિક આવક મર્યાદા નક્કી કરેલ છે? 1,20,000. 86મો પ્રશ્ન છે, માય રમાબાઈ સાત ફેરા સમૂહ લગ્ન યોજનામાં જોડનાર અનુસૂચિત જાતિના પ્રત્યેક યુગલને રાજ્ય સરકાર તરફથી કેટલી સહાય આપવામાં આવશે? 10,000. 87મો પ્રશ્ન છે, માય રમાબાઈ સાત ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ અનુસૂચિત જાતિના ગ્રામ્ય વિસ્તારના યુગલ માટેની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરેલ છે? 1,20,000. 88મો પ્રશ્ન, ડૉક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને મકાન બાંધવા માટે કેટલી સહાય આપવામાં આવશે? 1,20,000. 89મો પ્રશ્ન છે, ડૉક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ લાભ લેવા માટે અનુસૂચિત જાતિના શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે કેટલી વાર્ષિક આવક મર્યાદા નક્કી થયેલ છે? 1,50,000. 90મો પ્રશ્ન, સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિની વ્યક્તિને મરણ પ્રસંગે વારસદારને કેટલી સહાય મજૂરી મંજૂર કરવામાં આવશે? 5,000. 91મો પ્રશ્ન, સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના હેઠળ લાભ લેવા માટે અનુસૂચિત જાતિના ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે કેટલી વાર્ષિક આવક મર્યાદા નક્કી થયેલ છે? જવાબ આવશે 1,20,000. જિલ્લા કલેક્ટર શ્રીના અધ્યક્ષસ્થાને રચાયેલ અત્યાચાર નિવારણ અધિનિયમ 1989 તથા 2006 અંતર્ગત નોંધાયેલ એટ્રોસિટી કેસોની સમીક્ષા બેઠક વર્ષમાં કેટલી વાર બોલાવવાની જોગવાઈ છે? 4 વાર. 93મો પ્રશ્ન, અનુસૂચિત જાતિઓ પર થતા અત્યાચારના બનાવો પૈકી કમાઉ વ્યક્તિના ખૂનમાં બનાવમાં કેટલી સહાય ચૂકવવામાં આવે? 8.25. અનુસૂચિત જાતિઓ પર થતા અત્યાચારના બનાવો પૈકી ભોગ બનનાર વ્યક્તિ 50%થી ઓછી અપંગતા ધરાવતો હોય તો સરકારશ્રી તરફથી કેટલી સહાય મળવા પાત્ર છે? 2,50,000 રૂપિયા. અનુસૂચિત જાતિઓ પર થતા અત્યાચારના બનાવો પૈકી સામૂહિક બળાત્કારનો ભોગ બનેલ યુવતીને કેટલી સહાય ચૂકવવામાં આવે? 8.25 લાખ. અનુસૂચિત જાતિ ખાસ પ્લાન હેઠળની જિલ્લા અમલીકરણ સમિતિના સભ્ય સચિવ તરીકે નીચેનામાંથી કયા અધિકારી હોય છે? જિલ્લા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ. 96. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એવોર્ડ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા કેટલી રકમ એવોર્ડ પેટે એવોર્ડ વિજેતાને આપવામાં આવે છે? 2,00,000. 97. અનુસૂચિત જાતિઓના સર્વાંગી ઉત્કર્ષ માટે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓને આપવામાં આવતો મહાત્મા ગાંધી એવોર્ડ અંતર્ગત પસંદ થયેલ સ્થાને કેટલી રકમ આપવામાં આવે છે? 2,00,000. અનુસૂચિત જાતિઓના પ્રશ્નો, વિટંબણાઓને લેખો, કવિતાઓ વગેરેના માધ્યમથી વાચા આપતા સુપ્રસિદ્ધ લેખકોને આપવામાં આવતો સંત શ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ પેટે કેટલી રકમ આપવામાં આવે છે? 1,00,000. સાવિત્રીબાઈ ફુલે દલિત મહિલા કલા સાહિત્ય એવોર્ડ માટે પસંદ થયેલ કવિયત્રી લેખિકા કલા કારીગર મહિલાને કેટલી રકમ એવોર્ડ પેટે આપવામાં આવે છે? 1,00,000. મહાત્મા ફુલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ અંતર્ગત થયેલ
तंत्री पत्रकार ने एवोर्ड पेटे केटली रकम आपवामां आवशे 50,000। दासी जीवन श्रेष्ठ दलित साहित्य कृति एवोर्ड अंतर्गत पसंद थयेल श्रेष्ठ दलित साहित्यकार ने केटली रकम पेटे रकम एवोर्ड माटे आपवामां आवशे 50,000। अनुसूचित जातिनी कन्याओं ने स्वनिर्भर संस्थाओं में अभ्यास माटे ट्यूशन शिक्षण फी चूकवा मुख्यमंत्री मुख्यमंत्री श्रीनी स्वावलंबन योजना अंतर्गत केटली वार्षिक आवक मर्यादा नक्की थयेल छे 6,00,000 रुपया। सने 2011 की वस्ती गणतरी अनुसार राज्य गुजरात राज्य में अनुसूचित जाति की वधु वस्ती धरावता क्रम 1-4 जिल्लाओ पैकी चौथा क्रमे क्यों जिल्लो आवे छे सुरेन्द्रनगर। बालाछड़ी सिवाय देशनी अन्य ख्यातनाम खानगी शालाओं अनुसूचित जातिना क्या धोरणना विद्यार्थीओने रुपया 50,000 सुधीनी सहाय मळवा पात्रशे 8-11। अनुसूचित जातिना कायदाना स्नातकोने वकीलातनी तालीम योजनामां वार्षिक आवक मर्यादा केटली नियत करेल छे मर्यादा नक्की करेल नथी। अनुसूचित जातिना कायदाना स्नातकोने वकीलातनी तालीम योजना हेठळ सीनियर वकीलोनो केटला वर्षनो अनुभव नक्की थयेल छे 10 वर्ष के तेथी वधु। अनुसूचित जातिना कायदाना स्नातकोने वकीलातनी तालीम योजना हेठळ सीनियर वकील वधुमां वधु केटला जुनियर वकीलोने तालीम आपी शके 2 वकीलो। अनुसूचित जातिना नाना व्यवसायकारोने व्यवसायनुं स्थळ दुकान खरीदवा बेकेबल योजना हेठ लाभार्थीओने वधुमां वधु केटली लोन मळवा पात्र छे 10,00,000। अनुसूचित जातिना नाना व्यवसायकारोने व्यवसायनुं स्थळ दुकान खरीदवा लोन सहाय योजनामां सहायनुं धोरण केटलुं 15,000। स्वामी तेजानंद कर्मकांड तालीम योजना हेठळ तालीमार्थीनी शैक्षणिक लायकात केटली नियत करवामां आवेल छे 10 सुधी। અનુસૂચિત જાતિના 12મા વિજ્ઞાન પ્રવાહમાં પાસ થયેલ વિદ્યાર્થીઓનું ટેબ્લેટ સહાય મેળવવા ઓછામાં ઓછા કેટલા ટકા મેળવેલા હોવા જોઈએ તો ટેબ્લેટ મળે 70%। 12 વિજ્ઞાન પ્રવાહમાં 70% કે તેથી વધુ ગુણ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ટેબ્લેટ ખરીદવામાં કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે 9,000 અથવા ટેબ્લેટની ખરીદ કિંમત 2માંથી જે ઓછી હોય તે 12 વિજ્ઞાન પ્રવાહમાં 70% કે તેથી વધુ ગુણ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આપવામાં આવતો ટેબ્લેટ સહાય વાર્ષિક યોજનામાં વાર્ષિક આવક મર્યાદા કેટલી આવક મર્યાદા નક્કી કરેલ નથી એટલે કે બધાને મળે છે 70% ઉપરથી ઉપરવાળાને। અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સુધારામાં નિયમો કયા વર્ષમાં અમલમાં આવેલ છે 2016માં। અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ સુધારા નિયમો 2016ની પેટા કલમ 4(2) અનુસાર સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા કેટલા દિવસની મુદ્દતમાં કોર્ટમાં ચાર્જ શીટ રજૂ કરવાની હોય છે 60 દિવસ 170મું। અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સુધારા નિયમો 2016ની પેટા કલમ 16(1) હેઠળ એટ્રોસિટી કાયદા અંતર્ગત નોંધાયેલ કેસોની સમીક્ષા માટે રાજ્ય કક્ષાની સમિતિની બેઠક વર્ષમાં કેટલી વાર બોલાવવાની જોગવાઈ છે 2 વખત 118। ગુજરાત પંચાયત અધિનિયમ 1961ની કઈ કલમ અંતર્ગત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિઓના હકોના રક્ષણ માટે સામાજિક ન્યાય સમિતિની રચના કરવાની હોય છે કલમ 131(1)(2)
119 અનુસૂચિત જાતિઓ માટેની અનુસૂચિત જાતિ ખાસ પ્લાન અંતર્ગત જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક વર્ષમાં કેટલી વાર મળે છે? 4 વખત. રાજ્યોની પંચાયતોમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિઓ માટે બેઠકો અનામત રાખવા અંગેની જોગવાઈ બંધારણની કઈ કલમમાં જોગવાઈ કરેલ છે? 120. કલમ 243 લખો. ગુજરાત જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ રચના અને કાર્યો. નિયમો 1995 અંતર્ગત જિલ્લા સામાજિક ન્યાય સમિતિ વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? 5 સભ્યો. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ 1989ની કઈ કલમ અંતર્ગત અત્યાચારના કેસોની સમીક્ષા માટે રાજ્ય જિલ્લા તાલુકા કક્ષાએ તકેદારી સમિતિઓની રચના કરવાનું ઠરાવેલ છે? કલમ 21-2-5. ગુજરાત રાજ્યમાં બક્ષીપંચ કમિશનની રચના રાજ્ય સરકારે કયા વર્ષમાં કરી હતી? 1972. ગુજરાત સરકાર દ્વારા રચાયેલ બક્ષીપંચ કમિશનમાં કુલ કેટલા સભ્યો નિયુક્ત કરવામાં આવે છે? 5. ગુજરાત સરકાર શ્રી દ્વારા રચાયેલ બક્ષીપંચ કમિશને તેનો હવાલે રાજ્ય સરકારશ્રીને ક્યારે સુપ્રત કર્યું? 27-2-1970. બક્ષીપંચ કમિશને તેમના અહેવાલમાં રાજ્યમાં કેટલી પેટા જ્ઞાતિઓનો સર્વે કરીને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોમાં સમાવેશ કરવા ભલામણ કરેલી હતી? 81 પેટા જાતિઓ. બક્ષી કમિશનની ભલામણ અંતર્ગત રાજ્ય સરકારે કયા વર્ષમાં બક્ષી કમિશનનો અહેવાલ સૈદ્ધાંતિક રીતે સ્વીકાર કર્યો હતો? 1978. બક્ષી કમિશનની ભલામણોના સંદર્ભમાં રાજ્ય સરકારે 1978માં સૌ પ્રથમ કેટલી જાતિઓનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોવાનો સ્વીકાર કર્યો હતો? 78 જાતિઓ. વર્ષ 2018-19ના અંતે ગુજરાત રાજ્યમાં કુલ કેટલી જાતિઓ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તરીકે જાહેર કરવામાં આવેલ છે? 146 જાતિઓ. વર્ષ 2018-19ના અંતે ગુજરાત રાજ્યમાં કુલ કેટલી જાતિઓને ધાર્મિક લઘુમતી જાતિ તરીકે માન્યતા આપવામાં આવેલ છે? 7. વર્ષ 2018-19ના અંતે ગુજરાત રાજ્યમાં કુલ કેટલા સમુદાયોને ભાષાકીય લઘુમતી તરીકે જાહેર કરેલ છે? 3. ગુજરાત સરકારે લઘુમતી સમુદાયોને કુલ કેટલા ભાગમાં વિભાજિત કરેલ છે? 2. ભાલિયા જાતિનો સમાવેશ રાજ્ય સરકારે કયા પછાત વર્ગની યાદીમાં કરેલ છે? સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ. ડબગર જાતિઓનો સમાવેશ રાજ્ય સરકારે કયા પછાત વર્ગની યાદીમાં કરેલ છે? સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ. કૈકાળી જાતિનો સમાવેશ રાજ્ય સરકારે કયા પછાત વર્ગની યાદીમાં કરેલ છે? સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ. ડકાલેરુ જાતિનો સમાવેશ રાજ્ય સરકારે કયા પછાત વર્ગની યાદીમાં કરેલ છે? સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ. ટીમાલી જાતિનો સમાવેશ રાજ્ય સરકારે કયા પછાત વર્ગની યાદીમાં કરેલ છે? સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ. સાચી જાતિનો સમાવેશ રાજ્ય સરકારે કયા પછાત વર્ગની યાદીમાં કરેલ છે? સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ. ગુજરાત રાજ્યમાં કુલ કેટલી જાતિઓને વિચરતી જાતિઓ તરીકે જાહેર કરેલ છે? 28 જાતિઓ. ગુજરાત રાજ્યમાં કુલ કેટલી જાતિઓને વિમુક્ત જાતિઓ તરીકે જાહેર કરેલ છે? 12.
ભાંડ જાતિનો સમાવેશ રાજ્ય સરકારે ક્યા પછાત વર્ગની જાતિમાં કરેલ છે? વિચરતી જાતિ. સિકલગર જાતિનો સમાવેશ રાજ્ય સરકારે ક્યા પછાત વર્ગ યાદીમાં કરેલ છે? વિચરતી જાતિ. ચામઠા જાતિનો સમાવેશ રાજ્ય સરકારે ક્યા પછાત વર્ગની યાદીમાં કરેલ છે? વિચરતી જાતિ. 144 ભોપા જાતિનો સમાવેશ રાજ્ય સરકારે ક્યા પછાત વર્ગની યાદીમાં કરેલ છે? વિચરતી જાતિ. 52 વૈરાગી જાતિનો સમાવેશ રાજ્ય સરકારે ક્યા પછાત વર્ગની યાદીમાં કરેલ છે? વિચરતી જાતિ. 146 ઓડ જાતિનો સમાવેશ રાજ્ય સરકારે ક્યા પછાત વર્ગની યાદીમાં કરેલ છે? વિચરતી જાતિ. કાંગસિયા જાતિનો સમાવેશ રાજ્ય સરકારે ક્યા પછાત વર્ગની યાદીમાં કરેલ છે? વિચરતી જાતિ. છારા જાતિનો સમાવેશ રાજ્ય સરકારે ક્યા પછાત વર્ગની યાદીમાં જાહેર કરેલ છે? વિમુક્ત જાતિ. 149 હિંગોરા જાતિનો સમાવેશ રાજ્ય સરકારે ક્યા પછાત વર્ગની યાદીમાં કરેલ છે? વિમુક્ત જાતિ. 125 સુવાળિયા કોળી જાતિનો સમાવેશ રાજ્ય સરકારે ક્યા પછાત વર્ગની યાદીમાં કરેલ છે? વિમુક્ત જાતિ.